વિસરાતી જતી એક વાત આંબાવાડિયું, દેશી આંબાવાડિયા અને દેશી કેરીઓનો અનોખો સ્વાદ. કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, વાત્રકાંઠા વિસ્તાર તેમજ નજીકના દહેગામ તાલુકામાં છેલ્લા બે દાયકા અગાઉ એવું એક ખેતર નહોતું કે જે દેશી આંબાનું એક ઝાડ ન હોય. જ્યારે આજે બહુ ઓછા પ્રમાણમાં દેશી આંબાના ઝાડ જોવા મળી રહ્યા છે. આ અંગે વાત્રકાંઠા વિસ્તારના અગ્રણીયા પ્રુજી ગામના રાકેશસિંહ સોલંકી તેમજ રવદાવત ગામના ફતેહસિંહ ઝાલાના જણાવ્યા મુજબ આ પંથકમાં પહેલો ખેતરોમાં દેશી આંબાના ઘટાટોપ વૃક્ષો ખેતરોની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. કેટલાય ખેતરના શેઢે તેમજ અમુક અંતરે ઉછેરવામાં આવેલા દેશી આંબાના કારણે દેશી આમ્રવૃક્ષની સંખ્યાને લઈને તેને આંબાવાડિયું કહેવામાં આવતું હતું. બે દાયકા અગાઉ દેશી આંબાના ઝાડ ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ બની રહ્યા હતા, કારણ કે હવનમાં આંબાના ઝાડની ડાળખીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આંબાની બહુ વધી ગયેલી શાખાઓ જમીન સાથે વાતો કરતી હતી. જ્યારે દેશી કેરીઓથી આંબાનો વૃક્ષ લચી પડતા ત્યારે તેની શાખાઓને ટેકા મૂકવામાં આવતા હતા. આંબલી પીપળી એ તો રમતનું નામ છે, બાકી ગ્રામ્ય વિસ્તારમાં બાળપણમાં મોટા ભાગે આંબાના ઝાડ પર રમતો રમવામાં પસાર થઈ જતું હતું. એ વાતોને વાગોળતા આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં સિનિયર સિટીઝનની આંખમાં એક અલગ ચમક છલકતી જોવા મળે છે. દેશી આંબાની કેરીનો સ્વાદ કાચી હોય છે ને ત્યારે ખાટો જ રહે છે. જ્યારે એની અંદર ગોટલીનો વિકાસ થાય ત્યારે આ કાચી કેરીની ચટણી અને શરબત તેમજ બારેમાસ ખટાશ માટે આંબોડિયા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દેશી આંબાની કેરીઓ જ્યારે આંબા ઉપરથી શાખા પડે ત્યારે ઉતારીને કાચી કેરીનું વેચાણ કરવામાં આવે છે. એનો શાકભાજી તરીકે પણ ઉપયોગ થાય છે. શાક પડ્યા બાદ આંબા ઉપરથી ઉતારવામાં આવેલી કાચી કેરીઓને ઘઉંના પરાળમાં વ્યવસ્થિત ગોઠવી ઉપર લીમડો ઢાંકીને દેશી પદ્ધતિથી એને પકવવામાં આવે છે. દેશી કેરી કાચી હોય ને ત્યારે લીલા રંગની અને પાક્યા પછી પીળા રંગની દેખાઈ આવે છે. દેશી કેરીનો રસ એ અન્ય કેરીનો રસની સરખામણીમાં અલગ જ પ્રકારનો સ્વાદ આપે છે. પકવેલી કેરીઓના ગોટલો અને એની અંદરથી નીકળતું ગોટલી મુખવાસ તરીકે પણ ઉપવાસમાં તેમજ ઉપયોગમાં લેવાય છે. આમ દેશી કેરીનો એક અલગ વૈભવ અને દેશી આંબાના ઝાડની અનેરી શીતળતા અને વિશાળતા એ બારેમાસ ખેડૂતો માટે ખેતરમાં વિસામાની એક ઉત્તમ ગરજ સારે છે. પરંતુ આર્થિક સંકળામણ અને વધેલા રોકડિયા પાકો તેમજ શાકભાજીના વધેલા વાવેતરના કારણે જગતનો તાત એ દેશી આંબાવાડીઓ અને દેશી કેરીઓની તો જાણે ભૂલવી જ રહ્યો છે, જેથી પણ આ પંથકમાં દેશી આમવૃક્ષની સંખ્યા ઘટી રહી છે. ત્યારે અન્ય ફળાવૃક્ષો સાથે ખેતરના શેઢે એકાદ બે દેશી આંબાનું ઝાડ પર ઉછેરવામાં આવે તો દેશી કેરીની મીઠાશ ભવિષ્યમાં પણ એમ જ યથાવત રહેશે. ત્યારે વાત્રકાંઠા વિસ્તારમાં દેશી આંબા ઉપરથી ઉતારેલ કેરીઓના ઢગલાની લીલોતરી આંખને સદર ઠંડક અને ટાઢક આપે છે.